મેયર અને ડેપ્યુટી મેયરના નામ લઈને 16મી જૂને ચર્ચા કરવામાં આવશે. આ અંગે એક ખાસ બેઠકનું આયોજન 16મી જૂનના રોજ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 16 જૂનના રોજ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરના નામને લઈ ચર્ચા કરવામાં આવશે. મેયરની નિમણૂકનો મામલો પાછો ડખેચડ્યો છે તો મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખેચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી 16મી જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે. આ વખતે પાટીદાર અને બ્રહ્મ સમાજમાંથી કોઈને તક મળી શકે તો સ્થાન મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે કોણ હશે તેના નામો ઉપર મંથન થશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને 44માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચૂંટાઈને આવ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ગયું છે. આ સ્થિતિમાં હાલના મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેનની મુદત ગત 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. તો 7મી મેએ લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી તે પહેલાં સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી, જેથી લોકસભા ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ 10મી જૂને સામાન્ય સભાની જાહેરાત કરવામાં આવી હતી. હાલના મેયર દ્વારા 10 જૂનના રોજ નવા પદાધિકારીઓની નિમણૂક માટે સામાન્ય સભાનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો, પરંતુ આજે એકાએક મેયર હિતેશ મકવાણાએ અનિવાર્ય કારણસર સભા રદ કરી દીધી હતી અને 16મી જૂન સામાન્ય સભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.